છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના પીસીઆર લેબોરેટરી ટેકનિશિયન અને આઉટસોર્સિંગ કર્મચારીઓએ પૂરતા પગાર બાબતે આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા લેબ ટેકનિશિયન કર્મચારીઓ તેમજ આઉટસોર્સિંગના કર્મચારીઓએ તેઓને થતા અનિયમિત અને અપૂરતા પગાર અંગે બે દિવસ અગાઉ જિલ્લા સેવા સદન ખાતે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે સરકારના અન્ય વિભાગમાં કર્મચારીઓને માસના પહેલા સમયમાં નિયમિત પગાર થઈ જતો હોય છે, જ્યારે જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા આઉટસોર્સિંગ તેમજ લેબ ટેકનિશિયનમાં ફરજ બજાવતા કર્મચારીઓનો કોઈ દિવસ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના પીસીઆર લેબોરેટરી ટેકનિશિયન અને આઉટસોર્સિંગના કર્મચારીઓનો નિયમિત પગાર થયેલ નથી. ત્રણ ત્રણ માસ વીતી ગયા હોવા છતાં હોસ્પિટલના કર્મચારીઓનો પગાર ન થતા હોય તેઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. આજની કપરી મોંઘવારીના સમયે તેઓનું અને તેઓના પરિવારનું ભરણ પોષણ કરવું ખૂબ જ કઠિન થઈ ગયું છે, જેથી કરીને તેઓના નિયમ મુજબનું પૂરેપૂરો પગાર મળે અને 10 તારીખમાં નિયમિત પગાર મળે તે અંગે બે દિવસ અગાઉ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. તેઓએ આ અંગે વારંવાર જિલ્લા આરોગ્ય વિભાગને રજૂઆત કરવા છતાં તેઓના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન થતા તેઓની ફરજનો બહિષ્કાર કરી આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ સાથે ફરજ મોકૂફનું એલાન કરવામાં આવ્યું. આ અંગે આરોગ્ય વિભાગ તેમજ દર્દીઓને કોઈ પણ નુકસાન થશે તેની સર્વે જવાબદારી આરોગ્ય વિભાગની રહેશે તેવું જણાવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી તેઓની વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેઓની કામગીરીનો બહિષ્કાર કરશે અને આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. મોશન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર. આઉટસોર્સિંગ કર્મચારી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર, અમે ક્લાસ 3 અને ક્લાસ 4ના બધા સભ્યોએ અહીંયા હડતાલ માટે ઉતર્યા છીએ, કારણ કે અમારો બે મહિનાથી પગાર થયો નથી. સમયસર પગાર થાય એની અમારે માંગ છે, બીજું કંઈ છે નહીં. 1-10ની અંદર અમારો પગાર થાય તે માટે અમારી માંગણી છે. દિનેશભાઈ રાઠવા. અત્યારે અમે બધા સ્ટાફગણ જેટલા બી ક્લાસ 3 ક્લાસ 4ની અંદર જે છે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની અંદર જે કામ કરીએ છીએ અમે બધા, એ આજથી અમે હડતાલ પર ઉતરીએ છીએ. કારણ એનું એ છે કે ટાઈમસર અમને પગાર મળતો નથી. 3-3 મહિના થઈ ગયા છે, ત્યાં સુધી કોઈ બી પગાર મળ્યો નથી. અને આઉટસોર્સિંગના બધા કર્મચારીઓ છે, અમે 2 દિવસ પહેલાં કલેક્ટર ઓફિસમાં પણ આપ્યું હતું કે 2 દિવસમાં અમારો કંઈ બી થઈ જાય પગારનું કે એનું, તો કોઈ બી પ્રકારનું થયું નથી. તો હાલમાં એની જે મુદત અમે આપી હતી એ પૂરી થઈ ગઈ છે, તો હવે અમે આજથી હડતાલ પર ઉતરીએ છીએ. અને અમારી માંગ એટલી છે કે ટાઈમસર પગાર કરો, પરિપત્રમાં જે લખ્યો એ પગાર અમારે જોઈએ, અને બીજું કે જે બી અમને કામ જોઈએ છે એ કામ તો આપીએ છીએ, પણ અત્યારે અમે જો હડતાલ પર હોવાના કારણે જો કોઈ બી પ્રકારની પેશન્ટની કે એવી તકલીફ પડશે તો એમની અધિકારીની રહેશે. અને અમે કોઈ સરકાર વિરુદ્ધ નથી કે કોઈ એજન્સી વિરુદ્ધ નથી કે હોસ્પિટલના કોઈ બી અધિકારી કે હોસ્પિટલ વિરુદ્ધ બી નથી. અમે ખાલી અમારો હક માંગવા માટે એ કરીએ છીએ અહીંયા. તો અમારું આંદોલન જે છે કે જે આ હડતાલ પાડી છે આ બધા કર્મચારીઓ અમારા છે, એ ખાલી અમારી માંગ પૂરી કરે એ આશા એથી છે. અને માંગમાં અમારે એવું છે કે આ જેટલા કર્મચારીઓ છે એટલે બધા 3-3 મહિનાથી એમનું ઘરનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડે છે, આર્થિક સમસ્યાઓ ઘણી બધી સર્જાય છે, જેથી કરીને કોઈને લેણા કરાય દેવા કરાય તો કોઈને પૈસા આપવાના બાકી હોય તો વાયદા કરીને અમારે તકલીફ વધારે પડે છે. તો ટાઈમસર 1-10 તારીખની અંદર અમારો પગાર થઈ જાય અને જે પરિપત્રમાં લખો એ પરિપૂર્ણ અને પૂરતો પગાર મળે તો અમને આર્થિક સંકટ વેઠવું ના પડે. અને કામ માટે અમે કોઈ દિવસ એ કર્યું નથી. અને જો પગાર અમારો ઓછો મળે અને આ પ્રકારે જે થયા છે તો અમને એવું લાગે છે કે અમારું શોષણ થઈ રહ્યું છે, કેમ કે 3-3 મહિનાથી અમારો પગાર ના થાય તો ઘણી બધી આર્થિક સમસ્યાઓ સર્જાય. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અમે અમારી માંગણીઓ ખાલી કરી છે કે 1-10 તારીખમાં પગાર થઈ જાય, પરિપત્રમાં લખો એ પગાર થઈ જાય, કામ એમનું ટાઈમ ટુ ટાઈમ મળી રહેશે. નથી સરકાર વિરોધ કે નથી હોસ્પિટલ વિરોધ કે નથી કોઈ બી એની વિરુદ્ધ છે. બરાબર. મારું નામ છે વણકર સુભાષભાઈ મગનભાઈ.